ચેપ્ટર 3 ધોરણ 3 વિષય કમ્પ્યુટર ચેપ્ટર 3 એનું સ્વાધ્યાય જોઈએ. તો સૌથી પહેલા ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા યુઝર અને કમ્પ્યુટર વચ્ચે સેતુનું કામ કરે છે. જવાબ આવે છે ઓપરેટિંગ સિસ્ટમ. બીજું, દરેક ઓપરેટિંગ સિસ્ટમ ખાલી જગ્યા ઇન્ટરફેસ ધરાવે છે. તો કે બે ઇન્ટરફેસ ધરાવે છે. ત્રીજું, CUI નું પૂરું નામ થશે કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ અને GUI નું પૂરું નામ થશે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. પાંચમું, યુઝર આધારિત OS ખાલી જગ્યા છે સિંગલ યુઝર ને મલ્ટી યુઝર OS. છઠ્ઠું, ટાસ્ક આધારિત OS ખાલી જગ્યા છે તો કે સિંગલ ટાસ્ક મલ્ટી ટાસ્ક OS. સાતમું, માઇક્રોસોફ્ટ વિન્ડો ખાલી જગ્યા યુઝર ઇન્ટરફેસ ધરાવે છે તો કે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ ધરાવે છે. આઠમું, કોમ્પ્યુટરની સ્વિચ ઓન કરતા ખાલી જગ્યા પ્રોગ્રામ લોડ થાય છે ઓપરેટિંગ પ્રોગ્રામ લોડ થાય છે. નવમું, બુટિંગના ખાલી જગ્યા પ્રકાર છે બુટિંગના બે પ્રકાર છે. દસમું, કોમ્પ્યુટર શરૂ થવાની સાથે શટડાઉન કરવા સુધીની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે કોલ્ડ બુટિંગ કહે છે. અગિયારમું, કોમ્પ્યુટરનું સ્ટાર્ટ થયા પછી વિન્ડોની જે સ્ક્રીન મુખ્ય આવે છે તેને ખાલી જગ્યા કહે છે. જવાબ આવે છે ડેસ્કટોપ. બારમું, ડેસ્કટોપ પર નાના આઇકન્સ સાથે પાછળ દેખાતા ચિત્રને વોલપેપર કહેવામાં આવે છે. તેરમું, પ્રોગ્રામ કે એપ્લિકેશન શરૂ કરવી કે ફાઇલ કે ફોલ્ડર ખોલવું તો તેનું નામ ખાલી જગ્યામાં લખવામાં આવે છે. જવાબ આવે છે સર્ચ બોક્સમાં. ચૌદમું, હાલની તારીખ સમય ઘડિયાળ વોલ્યુમ બટન ટાસ્કની જમણી બાજુમાં ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. તો જવાબ આવે છે સિસ્ટમ ટ્રેમાં. ત્યારબાદ, કોમ્પ્યુટરમાં કાર્ય પૂર્ણ કર્યા બાદ તેનો સંગ્રહ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. જવાબ આવે છે ફાઇલમાં. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું, સ્ટાર્ટ આઇકન્સ કોમ્પ્યુટરમાં રહેલ દરેક પ્રોગ્રામ ફોલ્ડર સેટિંગ સુધી જવા માટેનું પ્રથમ પગથિયું છે. જવાબ આવે છે સાચું. બીજું, કોમ્પ્યુટરને શટડાઉન સ્ટાર્ટ મેનુ દ્વારા થઈ શકે છે. જવાબ આવે છે સાચું. ત્રીજું, સ્ટાર્ટ મેનુની ડાબી બાજુની પેનમાં પ્રોગ્રામ સેટિંગ શટડાઉન જેવા વિકલ્પ જોવા મળતા નથી. જવાબ આવે છે ખોટું. ચોથું, ધીસ પીસી વિકલ્પમાં કોમ્પ્યુટર સાથે જોડાયેલ અન્ય વિકલ્પ પ્રિન્ટર સ્કેનર વેબકેમ જોવા મળે છે. જવાબ આવે છે સાચું. ત્યારબાદ પાંચમું, રિસાયકલ બિનમાં બિન કચરા પેટી જેવું કાર્ય કરે છે. જવાબ આવે છે સાચું. છઠ્ઠું, મેક ઓએસ ડોઝ લિનક્સ વગેરે જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ છે. જવાબ આવે છે સાચું. સાતમું, ડેસ્કટોપ પર જમણી બાજુના ખૂણામાં નાના એરો સાથે આઇકન જોવા મળે છે જેને શોર્ટકટ આઇકન કહે છે. ખોટું. આઠમું, ફોલ્ડર પીળા રંગના હોય છે. સાચું. નવમું, OSના આધારે ટાસ્કના આધારે વિવિધ પ્રકાર છે. સાચું. દસમું, વાર્મ બુટિંગ કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવાનો સંદર્ભ આપે છે. સાચું. હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, નવો પ્રોગ્રામ શરૂ કરવા માટે કયા આઇકન ઉપર ક્લિક કરવામાં આવે છે? જવાબ આવે છે સ્ટાર્ટ બટન. બીજું, સ્ટાર્ટ આઇકનમાંથી થતી બે પ્રવૃત્તિના નામ આપો. નોટપેડ અને વર્ટપેડ પ્રોગ્રામને શરૂ કરવો. ત્રીજું, જે પ્રોગ્રામ શરૂ થાય છે તે વિન્ડોની સ્ક્રીનમાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો કે જે પ્રોગ્રામ શરૂ થાય છે તે વિન્ડોની સ્ક્રીનમાં ટાસ્ક બાર પર બટન્સમાં દર્શાવવામાં આવે છે. ચોથું, ટાસ્ક બારની જમણી બાજુ શું દર્શાવવામાં આવે છે? તો ટાસ્ક બારની જમણી બાજુ હાલની તારીખ અને સમય, ઘડિયાળ, વોલ્યુમ બટન, નેટવર્ક આઇકન વગેરે દર્શાવવામાં આવે છે. પાંચમું, વ્યૂ ટાસ્ક વ્યૂમાં આપણે શું જોવા મળે છે? ટાસ્ક વ્યૂ પર ક્લિક કરવાથી જે ફાઇલ કે ફોલ્ડરમાં કામ કરતા હોય ને તેમજ પાછલા ફોલ્ડરમાં જે ફાઇલ કે ફોલ્ડરમાં કામ કર્યું હોય ને તે જોવા મળે છે. છઠ્ઠું, સ્ટાર્ટ આઇકન ઉપર ક્લિક કરતા ક્યાં બે વિકલ્પ ખુલે છે? શટડાઉન અને રિસ્ટાર્ટ. છેલ્લું, કોમ્પ્યુટરમાં કાર્ય પૂર્ણ કર્યા બાદ લોગ સ્ક્રીનમાંથી બહાર લાવવા માટે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? જવાબ આવશે કોમ્પ્યુટરમાં કાર્ય પૂર્ણ થયા બાદ લોગિન સ્ક્રીનમાંથી બહાર આવવા માટે સાઇન આઉટ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય છે એ પૂરું થઈ છે. થેન્ક યુ.